વડોદરાના હણી તળાવમાં બનેલી ગંભીર દુર્ઘટનામાં 12 કુમળા બાળકો અને 2 શિક્ષકોના મોત થતા માતમનો માહોલ છવાયો છે. કિચિયારીઓથી શહેર ગુંજી રહ્યું છે. આ ઘટના ઘટતા વાલીઓએ તંત્ર અને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેવામાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી તેમની દબંગગીરીના કારણે વિવાદમાં આવ્યા છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરાના હરણી મોટના તળાવમાં ઘટેલી ગુજારી ઘટનાને પગલે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, વડોદરાના મેયર અને સ્થાનિક એમએલએ, એમપી સહિતના ઘણા લોકોએ સ્થળની મુલાકાત લીધી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષિકાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મૃતક પરિવારોને સાંત્વના આપવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે મહિલાઓએ તેમનો ઘેરાવો કર્યો હતો. 14 લોકોના મોતની આ સમગ્ર ઘટના મામલે એક મહિલાએ ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ઉગ્ર રજૂઆત કરતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાના શબ્દો હતા કે આ કોઈ કુદરતી ઘટના નથી, આ માનવ સર્જિત ઘટના છે. વધુમાં તંત્ર પર આકરા આક્ષેપ કરતા તેમણે મધુ શ્રીવાસ્તવ પાસે આ ઘટનાનો જવાબ માંગ્યો હતો. જેના વળતા પ્રહારમાં મધુ શ્રીવાસ્તવે આ ઘટનાને લઈને મહિલાને જે કહ્યું તે ચર્ચાનો વિષય બની ગયો છે. એવું તો મહિલાને મધુ શ્રીવાસ્તવે શું કહ્યું તે જાતે સાંભળો. કુદરતી ઘટના છે જ નહીં, આ માનવ સર્જિત ઘટના છે. માનવે, માણસોએ કરેલી ભૂલનો આ ભોગ છે, તંત્રએ કરેલી ભૂલનો આ ભોગ છે. તો શાંતિ રાખવા જેવો પ્રશ્ન જ નથી. કોઈ અહીંયા એ જ નથી કે આપણે અહીંયા શાંતિ રાખીએ. તમને નહીં, હું જનરલી વાત કરું છું અને તમે બી ધારાસભ્ય રહી ચુક્યા છો, એટલે અમે જનતા તરીકે અમારો અવાજ તમારી સુધી પહોંચાડી. અમે તમને કહું તો ના તો કોને કહું, કેમ બધાને ના લાગે? હું તો કહું તમામ ધારાસભ્યની જવાબદારી આવે. અમે તમને કહી તો શકીએ સર, મધુ શ્રીવાસ્તવ કે જે હંમેશા તેમના દબંગગીરીને કારણે સોશિયલ મીડિયામાં અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે તેમના આ ઘટનાને લઈને આ વાયરલ વિડીયો અને દબંગની જે અંદાજ છે તેમનો, તેના માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.